सब्सक्राइब करो आ चैनल ने। बधारो बधारो, आओ आओ बता आओ। अरे 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 छोड़ो, कौन छो तमे? मणियारो क्यों? हाँ? तारो मणियारो। अरे कन्या क्या छे? अरुमा हाँ અહીંયા વરરાજાને પહોંચવાનો ટાઈમ થઈ ગયો છે અને તું ફાલતુના ગપ્પામાં ટાઈમ બગાડે છે અને આ આ કોણ છે? અરે પાપા, આ તો બેન્ડવાળા છે, મારા લગનમાં પણ એમને જ બેન્ડ વગાડવા બોલાવજો। હા હા બોલાવીશું। હા અમને પણ બોલાવજો। હા ભાઈ તને પણ બોલાવીશું। હા પણ મને શું કરવું? કન્યા પધરાઓ સાવધાન। શીતલ રૂમમાં નથી। અરે ક્યાં ગઈ, ક્યાં ગઈ એ? અરે અહીંયા બધા ચલો, જાઓ બધા શોધો। અરે કરો છો આ બાજુ શોધો બધા, ચલો મારી સાથે ચલો। ક્યાંય નથી। અરે કયા ક્યાંય લોકો? અરે કરો છો શું તમે બધા? શોધો, તમે શોધતા નથી તમે લોકો। દોસ્ત, તારા અરમાનો અમે પૂરા ના કરી શક્યા, તારી પ્રેમિકાને અમે ના લાવી શક્યા। આ લોકો કહે છે કે એટલો બધો માર પડ્યો કે હજી દુખાવો નથી મટ્યો। ઓ બાપા, કેડ્યું ભાજી રાખી જતી રહી। એટલે મારી પ્રેમિકાના લગ્ન બંધ થઈ ગયા? આ ભાઈ, લગ્ન થઈ ગયા ને વિદાય થઈ જઈ, મોટરે ઉપરી જઈ। ક્યાં છે, ક્યાં છે મારી જેની છેછી? ક્યાં છે? મને આજ ઉપાડી છે, તાણે હોય તાણે જેનું શીખડું પાઈને કાઢશે। હોલસેલનો વેપારી શું કેરનો? સનન્યુ મેં નસંજ્યુ જો આસા પાશા 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 આખો કોણો સીતા શ્યામ પૂછી વાહ મારા હીરો, તમે જે કામ હાથ ઉપર લો છો પૂરું કરીને જ રહો છો, હવે આપણો વારો ક્યારે? હું તારું ના તો અત્યારે સોડા મારો, આપણો વારો તો ચાલે નહીં આવવાનો। પેલા આ લોકોને તો વિદાય કરી દે, ચાલ। હા હા યાર, પેલી કન્યાની વિદાય છે તમારી નહીં સર। હેલો, હા ભાણા, રડ નહીં। હા દીકરા, હું આવું છું, ના રડે। શું લાવું તારા માટે કે? હા હું આવું છું, ચિંતા ના કરે। શું થયું, કોનો ફોન હતો? મારા ભાણાનો ફોન હતો, મને યાદ કરીને બહુ રડે છે। ઓ
મારે જવું પડશે. ચલો સારું ચલો. અરે હવે કોને વિદાય કરવાની છે આપણને? અમને વિદાય કરી નાખો. શું તમે લોકો જુઓ દોસ્તો, આ મારો વોટો બાપ છે, એમાં હસવા જેવું કોઈ નહીં, હું વોટો છું. અને એ જો વોટો મરી જશે તો ભૂત બની ટપકશે. એ ભૂત બની ટપકે એ પેલો એના ખોટા ખોટા લગ્ન કરાવી જેથી એના આત્માને શાંતિ મળે. ચાલશે? દોડશે. ઉભા રહો. નામ સરનામું તો પૂછો. બેબો ડાર્લી બહુ ફેમસ છે. ચાલશે? અરે ક્યાં ભાગી ગયો છે આ નમાલો વિક્રમ? બળવંતપુરા ગામ. એ નમાલો વિક્રમ નહીં, તું છે. હું તો તને નિખાલસ અને સારો માણસ સમજતી રહી, એના બદલે તું પણ ટકટુ બનીને વેચાઈ ગયો. અરે ચૂપ કર, ચાલ મારી સાથે. અરે છોડ નાલાયક, આ હાથને પકડવાનો હક વિક્રમ સિવાય બીજા કોઈને નથી. અરે હરામખોરનું નામ ના લે, મારી એક લાતે આ મુંડો પડી જશે. ગધેડાની લાતથી સિંહને કાંઈ ફરક પડતો નથી, પણ સિંહની એક ઝાપટ પડે ને તો ગધેડાના રામ રમી જાય છે. ચૂપ ચાલ. શાબાશ દીકરા, શાબાશ. પહોંચાડી દીધો પેલા વિક્રમને ઉપર. અરે એ સાલો તો ભાગી ગયો અને એના પ્રેમી પંખીડાને પણ ભગાડી ગયો. પણ બાપુ, હું હમણાં જ વિક્રમના ગામમાં જાઉં છું અને એના હાથ પગ તોડીને એને અહીંયા લાવું છું અને એની સામે રાધા સાથે હું લગ્ન કરીશ. મિસ્ટર ગોવિંદ, એવી ભૂલ કરતા નહીં. જો એક વખત મારો વિક્રમ આ ઘરમાં પગ મૂકશે ને તો આ ઘરમાં ધરતી કંપાવી જશે. ને રહી વાત મારા લગ્નની, તો આ રાધાના સેઠામાં સિંધૂર તો વિક્રમ જ ભરશે. શાન વખત આવે બધું થઈ જશે. આગ દજાડે પાણી ડૂબાડે, પણ સિદ્ધરાજ સીધો યમથી પહેલા ઉપાડે. હા મોન્ટુ સુઈ ગયો. કાકા, મેં ભાણાને બરાબર સમજાવી દીધું છે, હવે એ કોઈ જીદ નહીં કરે, અને જો જીદ કરે તો તમે મને ફોન કરી દેજો, હું આવી જઈશ. હા આવજો. જય માતાજી. તારી ગાડી પાછી લે. મારી ગાડી આવતા તું જુએ છે તો એ તારી ગાડી વચ્ચે નાખે છે. ગાડી પાછી લે. અરે કોની ગાડી પાછી લેવાની વાત કરે છે? બીજી કોઈ ગાડી દેખાય છે? આ તારી ગાડી પાછી લેવાનું કહું છું. લે પાછી. એ ભાઈ, હા બલવંતપુરાનો રસ્તો ક્યાં છે? એ શીખામણી જોડેથી કેવી રીતે વાત કરવી? બળવંતપુરા જવું છે. તમારી ગાડી પાછી લો, મારી ગાડી જવા દો અને આ સીધો રસ્તો બળવંતપુરા જાય છે. એ ગાડી પાછી લે. અરે ક્યાં ગયો પેલો આ નાલાયક વિક્રમ? કોણ છે આ લોકો? એ નમાલા, જો મારા દીકરાનો નામ લીધું છે ને તો તને છઠ્ઠી નો ધાવણ યાદ કરાવી દઈશ. અરે મારો એને. તમારી માફી માંગુ છું, પગે પડું છું, છોડી દો એને, એને માર છોડે. અમે એની તબિયત ખરાબ છે ભાઈ, એ મરી જશે. તમને પગે પડું છું, છોડી દો એમને. Oh!
પેલો વિક્રમ ક્યાં છે? નથી વિક્રમ, વિક્રમ નીકળી ગયો. કાયર મારા આવવાની ખબર પડે ને એટલે ભાગી જાય છે. હવે સામેથી પગે પડીને આવે એવું કરવું પડશે. આ બધું શું છે? કોને કર્યું આ? અને રાધા ક્યાં છે? અમે તમને એટલા બધા ફોન કર્યા પણ તમારો ફોન જ ના લાગ્યો અને રાધાને ઉપાડીને લઈ ગયો. અલે ભાઈ, પણ તમે આટલા બધા હતા, થોડી વાર માટે પણ રાધાએ ના સાચું છે ક્યાં? ભાઈ, એમની જોડે ખતરનાક હથિયાર હતા. અરે ગોવિંદ નામનો કોઈ માણસ હતો. અત્યાર સુધી એ લોકોએ સત્યાગ્રહ જોયો છે, હવે મારી ખરી તાકાત જોશે. ભાગી ગયો, પણ ચિંતા ના કરો, એને ઉપર પહોંચાડવાનો. પાસપોર્ટ હું સાથે લઈને આવ્યો છું. એનો પાસપોર્ટ આવી ગયો છે, હવે એને જ્યાં મોકલવાનો છે ને ત્યાંનો એનો વિઝા પણ આવી જશે. શાંતિ રાખો. અરે તમે જઈ અને તમારી દીકરીને લઈ આવો, જાઓ જાઓ. અરે લગ્ન તો વિક્રમની હાજરીમાં જ થશે, અને જો જરૂર પડશે ને તો ગોળીઓના ફટાકડા ફોડીશું. હા બોલો, કેમ બોલાવી? અરે બેટા, લગ્નનું મુહૂર્ત વીતતું જઈ રહ્યું છે, માટે વિક્રમને બોલાવી લે. હા, એના હાથે જ જવતર હોમ આવીશું. જવતર કોણ હોમે છે એ તો મારો વિક્રમ આવે ને પછી જ ખબર પડશે. વિક્રમ. હા રાધા, બોલ ક્યાં છે તું? અરે વિક્રમ, હું તો તારા નામનું પાનેતર ઓઢી આ લગ્ન મંડપમાં ક્યારની તારી રાહ જોઉં છું. તું છો ક્યાં? હું આવું છું. છોકરા, સિદ્ધરાજ બોલું છું. કોણ સિદ્ધરાજ? આગ દછાડે, પાણી ડૂબાડે, પણ સિદ્ધરાજ યમરાજથી પહેલા ઉપાડે. હવે તો તમને ખબર પડી ગઈ ને કે તમારી રાધાની સાથે મારા દીકરા ગોવિંદના લગ્ન થઈ રહ્યા છે. તમે મારા દીકરાના લગ્નમાં હાજરી આપવા તો આવો. અરે તમારા માટે તો ચોખા ઘીના લાડવા તૈયાર કરાવ્યા છે, ખાવા માટે નહીં આવો? આવો આવો. અરે જુઓ તો ખરા, મારો ગોવિંદ વરરાજાના સાફામાં કેવો મસ્ત દેખાય છે. આ તારા દીકરાના સાફાને તારું ખાપણ બનાવી દઈએ, રજવાળી છઈએ, માન ભેર રહીએ. સિદ્ધરાજ, તું જે હોય હું આવું છું મારી રાધાને લેવા. બસ હવે ઝટ પધારો, ઘડીઓ ગણાઈ રહી છે. એ સાંતુડી, આ મોડ ઉફાડીને મારી સામું જોઈ ના, આપણે રસોડામાં જઈને મદદ કરીએ. હાલ. હા ચાલો ચાલો, હવે બે દિવસ તમારું ઘર ખીલી ઉઠશે. માં, એ માં. અરે આવી ગયા દીકરા? હા માં, બહુ જ ભૂખ લાગી છે. તારા હાથની ગરમા ગરમ ભાખરી અને વઢવાણી મરચા બનાવી દે એટલે મજા પડી જાય. અને માં, અહીં આવું અને કંઈક તારા હાથનું ખાવું, ત્યારે જ મને તો કંઈક ખાધું હોય એવું લાગે છે. હા બેટા, માની રસોઈમાં તો મમતાનો મસાલો હોય. તમારા લીધે બે દિવસ મને માના હાથનું જમવાનું મળશે અને પેટે ભરાશે એવું લાગે છે. બાકી તમારા ફૈબાની રસોઈ તો તમે જાણો છો, જ્યારથી પરણીને આવ્યા ને ત્યારથી કાચા રોટલા ને શાક, જિંદગી આખી થઈ ગઈ કબજિયાત, હાથમાં લોટો ને ઉઠબેસ થયા કરે દિન રાત. હાય હાય, જગમાં કોને કહું મારા દુખની વાત. તમે મારા ભત્રીજાઓ સામે પણ બોલવાનું ભાન નથી રાખતા, પછી બીજી વાર હું પણ તમારી શરમ નહીં રાખું, અને ફરી વાર આવું બોલશો ને તો હું તો કહી દઈશ વાંદરાને આવું કાચ.
સાચું જપાય. માં હવે જોરથી ભૂખ લાગી છે, ચાલો. હા બેટા, ચાલો 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 ચાલો. એ ભાઈઓ, આ તમારું સંપેત્રુ પકડો અને હું હેડો મારા કોમે. ચોકણ? ચોકણ એટલે, અરે દશેરાના ઉત્સવની તૈયારી કરવાની છે. મારે હજુ જમકુડીને પટાવવાની છે, જમકુડીના બાપાને પટાવવાનો છે, અને જમકુડીને રાહડો લેતા નથી આવડતો એ શીખવાડવાનો છે. એટલે હું તો જઉં છું, બરાબર? આવજો. હા એ જીતું, એ જીતું. ચા પાણી તો પીતો જા. ના ભાઈ ના, કશું ચા પાણી નહીં. તમને ખબર છે, ઉત્સવની તૈયારીમાં હું રાત્રે હૂતોય નથી, સવારે ચા પાણી નાસ્તોય નથી કરતો, બપોરનું એક ટંક હરકે જમતોય નથી, અને સાચું કહું ને તો ટેમ ટુ ટેમ ડબલું ઢોરવાય નહીં જતો. એટલે મારા બધું બહુ કોમ છે. હું જાઉં, આવજો. શરદ પૂનમની એજ પાપીઓ પાપથી છૂટવા ભજે છે. મારું નામ જગદીશ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અરે કહું છું ભાઈ, આપણી બે દીકરીઓ દેખાતી નથી, ક્યાં છે? હા અરે આ આવી. હા જોવો ને, ઘણા દિવસે મળી છે તો વાતો જ કર્યા કરે છે. હા બાપુ. બેટા તને ખબર છે, આ વખતે તું આવી છે ને તો દશેરાનો રંગ જોજે. ને રમત ગમતની સ્પર્ધા રાખી છે, ગીત સંગીતનું મોટા પાયે આયોજન કર્યું છે. ને બાપુજી, આ વખતે હરીફાઈમાં હું પણ ભાગ લેવાનો છું. ને બેન, તારો ભાઈ વિરમ જ જીતશે. યસ, મારો ભાઈ જ જીતશે. હા એ બાપુ, એ તમે જોજો ને, આ વખત તો હરીફાઈમાં હુંય ભાગ લઈશ. જોજો આ ભાઈડાના ભડાકા. હા બેસો ને, હવે બાપુએ કીધું એ સાંભળ્યું નહીં, ખાલી યુવાનોએ જ ભાગ લેવાનો છે. ભાઈઓ તથા બહેનો, દર વખતની જેમ આજે દશેરા નિમિત્તે આપણે આજુબાજુના 5 ગામોના યુવાનો વચ્ચે રમત ગમત અને ગીત સંગીતનું આયોજન કરવામાં આવેલ છે. આપણે શરૂઆત કોથળા કૂદથી કરીશું. જે યુવાનોએ કોથળા કૂદ હરીફાઈમાં ભાગ લીધો હોય તે યુવાનો પોતાના સ્થાન પર હાજર થઈ જાય. વિરમ, જીતીને આવજો. હો બેટા, આજે તો જીતીને જવાનું છે. હા નાના બાપુ, તમ તમારે તમે તૂટી પડો અને કરો ફતેના ડંકા. 1 2 3 અને હવે મુખ્ય છેલ્લી હરીફાઈ, હનુમાનજીના દર્શન કરી અને જે ટેકરીવાળા અંબે માતાજીના મંદિરેથી ધજા લઈને આવશે તે પ્રથમ વિજેતા ગણાશે. જે હરીફોએ ભાગ લીધો હોય તે તેના સ્થાને હાજર થાય. ધમકી આલી છે, જો આ રેસમાં તું નહીં જીતે તો જમકુડી બીજા પાસે જતી રહે.
મારા વાલી આ રેસ તો મારે જીતવી જ પડશે, પણ મને નથી લાગતું કે સીધી ઓગળીએ ઘી નીકળે, ટેડી કરવી જ પડશે મારે, કંઈક તો કરવું પડશે કે ટૂંકામાં હું રેસ સુધી પહોંચી જઉં. અરે આટલા બધા છે ને એમ નહીં લાગતું કે મારાથી જીતાય. શું કરીએ? જાડુલાલ, આજ તો તમારા કોન્ટ પર જાડુના ફેરવી દઉં તો મને કહેજો. હવે તો જમકુડી ના હાથ નો માર પડશે અને જમકુડી મારી હાથે રાહડો નહીં રમે.